चार मंदिर बनाया है। एक वैष्णव था जो चार भाई है, रिक्वायरमेंट थी चार मंदिर अमारे एक सरखा अमारा बंगलो बना प्रमाण बनी जाए, रिक्वायरमेंट थी ते जी सको। अंदर बधी जे ठाकुर जी आप त्यौहारों उत्सव आए थे ओछो हो ये प्रमाण बधुँ तमे आमा मारा ठाकुर जी मंदिर में कर सकसो। श्रावण महीना झूलो हो देव दिवाड़ी में लग्न हो तमे बधुँ कर सकसो। हूँ तमने तेर बताड़ी जाऊँ, चार मंदिर सेम छे। थोड़ा पड़दा एक्स्ट्रा कराया छे, रेग्युलर पड़दा करता अलग डिजाइन अलग कलर आखे आ टाइप मंदिर आवशे। मंदिर में शू शू पेटर्न हो तो बधुं बताड़ी दू। मंदिर नी अंदर टेप पण आवी जशे मारे, जे अंदर तमारे ठाकुर जी ने धोड गीत मंगलाचरण ने बधुं आवी जशे अंदर। તમને મંદિરમાં સમજાવું, અહીં ટેપ છે ઉપર કંટ્રોલ કરી શકશો, સાથે પેન ડ્રાઈવને કમ્પ્લીટ આવી જાય છે। ખાનાથી આપણે ચાલુ કરીએ, જે તમે જૂના વિડીયોમાં મારા જોયા હશે કદાચ, તો આ પ્રમાણે ચોપાટ આવી જાય છે પ્રભુને, ચોપાટના પાસા આવી જશે। ચોપાટ રમવા માટે ઠાકોરજી એટલા નજીક આવી જશે ચોપાટ રમવા માટે। ચોપાટમાં તમે રંગોળીનો ભાવ કરી શકશો, અને સ્નાનકુંડ પાણી ભરી ઠાકોરજીને સ્નાનકુંડમાં જે રમકડા હોય છે એ તમે તરાવી સર ઠાકોરને સ્નાન કરાવી શકો છો। આ રીતે સ્નાન પાટલો આવી જાય છે ઠાકોરજીને, જે ઠાકોરજીની સુખ સેવા પ્રમાણે બધું છે મંદિરમાં બધું આવી જશે। નીચે ગાર્ડન એટલે કે ગૌશાળા તમે કરી શકો છો ઠાકોરજીના, અહીંયા બધા ખીલોના છે મારા આ ટાઈપના, આ ખીલોના તમે પધરાવી ઠાકોરજીને ખેલાવી શકો છો, અહીંયા પણ ખેલાવી શકો છો, ઉપર હમણાં ખનપાટ કરીને બતાડું ત્યાં પણ ખેલાવી શકો છો। આની અંદર પાણી ભરી લ્યો, ઓકે બધું આવી જશે ઠાકોરજીને તમારે, પ્લસ તમારે બીજા ડબ્બા ડૂબી જે આવે છે ઠાકોરજીને કાન કુંડલ માટેના ડબ્બા આવી જશે, ટેપ કંટ્રોલ માટેનું રિમોટ આવી જશે, અનકોટ હોય ઠાકોરજીનો ત્યારે તમે આટલું મોટું કરી અનકોટ ઠાકોરજીને કરી શકો છો। ઓછો હોય છે ઠાકોરજીના જે બધા ઠાકોરજી નજીક આવી જશે, અને સેટમાં બધું આવી જશે, જે ફૂલ મંડળી આપણે ઠાકોરજીને કહીએ છીએ, એટલે ફૂલ મંડળીમાં ઠાકોરજીને બોલાવી બધા ફૂલ પધરાવી ફૂલ મંડળીમાં આવી જશે ઠાકોરજી। ઠાકોરજીનો ખનપાટ ખીલોના માટે ખેલવા માટે ઠાકોરજીનો ખનપાટ આવી જાય છે, અહીંયા પણ ભોગ પધરાવી શકો છો તમે ઠાકોરજીને। જ્યારે અનકોટ કે મોટો ભોગ પધરાવો હોય ઠાકોરજી ત્યારે મોટો ભોગ પાટલો આવે છે ઠાકોરજી માટે, ત્યારે ઠાકોરજીના તમે નજીક બોલાવી શકો છો ઠાકોરજીને। અહીંયા ભોગ પાટલો પધરાવી ઠાકોરજીને ટેરો પણ આવી જાય છે, મોટો આવી શકે છે, અહીંયા પણ ટેરા માટે સ્પ્રિંગ આપું છું, તમારે એક્સ્ટ્રા ટેરો કરવો હોય પાછળ પણ પીછવાય માટે સ્પ્રિંગ આવી જાય છે। આપણે શ્રાવણ મહિનામાં ઠાકોરજીને ઝૂલાના દર્શન હોય છે, ઇંડોળાના દર્શન હોય છે, એ તમે કરી શકો છો મારા મંદિરમાં, આ ઈઝી છે ઇંડોળો કરવો, ઠાકોરજીના ઝૂલાના દર્શન હોય છે। ઠાકોરજીના ઇંડોળાના દર્શન થઈ જાય, ચેન આવશે ઝૂલાવા માટે ઠાકોરજીને, ચેનથી ઠાકોરજીને ઝૂલાવી શકશો તમે, ઝૂલાતા ઝૂલાવતા તમે ભોગ પધરાવો હોય ઠાકોરજીને તો ભોગે પધરાવી શકશો, આ ચેન આવી જશે ઝૂલાવા માટે। પછી રાસમંડળી છે, ટેપ તો તમે સાંભળ્યું, ઠાકોરજીને જ્યારે અહીંયા બેઠા હોય ઠાકોરજીને ઝૂલાવતા ઝૂલાવતા એમ થાય રાસમંડળીમાં, તો અહીંયા રાસમંડળીમાં પણ પધરાવી શકો છો ઠાકોરજી હોય તમારા બાલ સ્વરૂપ નાના,
અહીં પધરાવી શકો છો. અહીંયા કિલોના આવી જાય છે, કે તમારે જમનાજીની લોટી હોય કે બીજા કોઈ ચિતરાઈ જોઈએ તો અહીં પધરાવી શકો છો. આ બધા કિલોના આવી જશે ઠાકોરજીના. ઉપર જવાની સીડી ઠાકોરજીની, આ બે સખી આવી જાય છે ઠાકોરજીને. પછી સોફા સેટ ઠાકોરજીના, ઉપર સોફા સેટ છે, ઉપર માખણની મટુકી આવી જશે ઠાકોરજીને. સોફા સેટ બાજુમાં એનો આખો ઢોલિયો મચ્છરદાનીમાં ઠાકોરજીને, પલંગ એ પણ તમારે પોઢાડવા માટે બહાર આવી શકશે આવી રીતે. ઠાકોરજીના પોઢાયડા, બંટાજી, ચારીજી, બેના દ્વારપાલ આખો સેટ આવશે સાથે મચ્છરદાનીમાં. ઉપર ફેન, નીચે ફેનની વ્યવસ્થા પણ છે ઠાકોરજીને. ઠાકોરજી જ્યારે પોઢી જાય તો ઉપર ફેન છે, નીચે પણ ફેનની વ્યવસ્થા કરેલ છે, જે ફેન આવી જાય છે અહીંયા. એમાં પણ ઉપર પંખો ચાલુ થઈ ગયો છે, નીચે થઈ. જ્યારે તમારે ઠાકોરજી ઉપર જ શિંગાર કરવો હોય, જો અત્યારે તમે જોઈ શકો છો ખાલી ઠાકોરજી ઉપર જ, ઠાકોરજી અહીં બેઠા હોય તો પંખા ઉપરથી જે લાઇટનું ફોકસ હોય ઠાકોરજી ઉપર જ આવે છે. પછી તમારે દિવાળીનો શિંગાર છે તો એલઈડી, આ રીતની એલઈડી જે ઉપર ઠાકોરજીના જે સૈયા રૂમ છે એમાં આવી રીતના પિંક કલરની, નીચે બ્લુ કલરની. પછી ઠાકોરજીના ઉપર અહીંયા ઝૂલો આવી જાય છે, અહીંયા આખો જે ગેલેરી ઝૂલો, ઉપરને ઝૂલવું હોય ઠાકોરજીને એના માટે. અને પાછળ બે ફૂલદાની છે, તમે ક્યારે પણ શિંગાર કરવો હોય તો અહીંથી તમે લઈ શકો છો, જેનો હું તમને ડેમો કરીને બતાડી દઉં. તમે ઉપર જોયું આ રીતનો આખો ઝૂલો ને બધું થઈ જાય છે ઠાકોરજીને. હવે તમારે નીચે જ્યારે આપણે ગાર્ડન કરવું હોય ઠાકોરજી, ત્યારે તમે સ્લાઇડર ખોલી લે, તમને ડેમો કરીને બતાડું. તમે નીચે ગાર્ડન પણ કરી શકો છો, જાખો ડેમો તમને હું કરીને બતાડું છું. આ ઘાસ આવે છે આ રીતના રાખી શકો છો. કેટલી જગ્યાએ શું શું મંદિરમાં થાય બધા ડેમો તમને બતાડી દઉં. આવી રીતે ઠાકોરજીની નજીક બોલાવી શકો છો, બધો શિંગાર આવી રીતે રાખી શકો છો. રાસમણી પણ બહાર આવે છે, એ કેવી રીતે બહાર આવે છે એ તમને હમણાં ડેમોમાં બતાડું. આ બધા તમે અહીંયા આવી રીતના કરી શકો છો. ફૂલ ડોર પણ રાખી શકો છો. લગ્ન મંડપ પણ થઈ જાય, દેવ દિવાળીનો લગ્ન મંડપ ત્યારે આપ બહાર લઈ બોલાવી લેવાનું. એનું તોરણ આવશે, બે સખી આવી ગઈ બરોબર. આ તમે જોઈ લીધું બધું. લગ્ન મંડપ કેવી રીતે થાય છે એ હું તમને બતાડું. જો આખો લગ્ન મંડપનો શિંગાર છે. ઠાકોરજીનું દેવ દિવાળી હોય તો તુલસી ક્યારો તમે અહીં રાખી શકો છો બરોબર. જે આગળનું પાટીનો ઉપરથી જે સ્લાઇડર બહાર આવે છે તો આવી રીતે તમે લગ્ન મંડપ અહીં કરી શકો છો. રાસમંડળી જે આવી રીતે બહાર રાખી શકો છો. આમાં પણ ઘાસ રાખી શકો છો, જે આ મંદિરમાં તમે જોઈ શકો છો નીચે ગાર્ડન કર્યું છે વૃંદાવન, એવી રીતે અહીંયા પણ કરી શકો છો. આ લગ્નનો ઉત્સવ જે કહેવાય ઠાકોરજીનો, દેવ દિવાળીનો લગ્નનો ઉત્સવ. પછી ઉપરનો ગાર્ડનનો ઉત્સવ તો કે આવી રીતે તમે કરી શકો છો. બધા ડેમો મંદિરમાં તમને આ વિડીયોમાં જોવા મળશે, જે ઉપર તમે ખીલોના જોઈ શકો છો. ઉપરનો ગાર્ડનનો શિંગાર ઠાકોરજીને અહીંયા ભોગ પધરાવો છે તો પધરાવી શકો છો. ઠાકોરજીના સોફા સેટ અહીંયા છે, કરી શકો છો. આ ઉપરનો શિંગાર રાખો, અહીંયા પણ રાસમંડળી રાખી શકો છો, એનો પણ ડેમો હું તમને બતાડીશ. તમે આખો વિડીયો જોશો તો તમને બધો વિડીયોમાં છેલ્લે બધું તમને ડેમો જોવા મળશે આખા આ મંદિરમાં. પછી કોકના ઠાકોરજી આપણા મહેમાન ઘરે પધારે, બીજાના ઠાકોરજી, તો એના માટે અહીં સેટી આવે છે એની, જેને પોઢાડવા માટેના સૈયા. ઉપર સૈયામાં બે થઈ જાય છે, જે મેઇન આપણા પલંગ ને આપણા ઠાકોરજીનો પલંગ ને બીજી સેટી આવી જાય છે. લગ્ન મંડપનો શિંગાર, ઉપર ગાર્ડનનો શિંગાર, નીચે ગાર્ડનનો શિંગાર, વિધાઉટ ગાર્ડન શિંગાર, આમાં પણ તમે આવી રીતના બધો શિંગાર કરી શકો છો. ને સોફા સેટ પણ નીચે રાખી શકો છો આવી રીતે ઠાકોરજીને.
અહીંયા સોફા સેટ બોલાવી ઠાકોરજીને, અહીંયા ભાવ ઠાવ સોફા સેટનો આપી શકો છો તમે. હવે તમને જે ઉપર ગાર્ડનનો શિંગાર છે, જે અમારી છબી શ્રીનાથજી ભાવની એક થાય છે, એ તમને બીજો ડેમો આખો બતાડું છું, જે આ રીતના આવશે. આ થોડુંક મંદિર મોટું છે, 4.5 ફૂટનું છે, જેમાં નીચે ઠાકોરજીનું, જેમાં ઠાકોરજી આ રીતના ઠાકોરજીનું, બીજા બધા ભગવાન જેમ આપણા ગણપતિ શંકર ભગવાન માતાજી એને પણ ફધી ફેનની વ્યવસ્થા ને બધી આપેલ છે. એમાં પણ ઉપર જે ગાર્ડનનો શિંગાર છે, જેમાં તમે અષ્ટસખા આ રીતના આમાં પણ રાખી શકો છો. બીજા જે પેલા મંદિર જોયું એમાં પણ તમે અષ્ટસખાનો શિંગાર આ રીતે કરી શકો છો. ચાર આ બાજુ ઉપર જે રાસમણી હું તમને કહેતો હતો ઉપર ગાર્ડનમાં, એ આ રીતના થઈ જાય. ઉપરથી આખી રાસમંડળી જે આખી બાકીના ખીલોના, ને પાછળ જે શ્રીજી બાવા જમનામાણી મહાપ્રભુજીનું ચિત્ર, જે આમાં ગાર્ડન સાથે ખુલી શકે છે. આમાં નથી કરાવેલું, આમાં પણ તમે કરાવી શકો છો સાઈઝ પ્રમાણે. આ 3 ફૂટની સાઈઝ છે, તો આ 4.5 ફૂટની સાઈઝ છે. આ બધા મંદિરનો શિંગાર તમે મારા મંદિરમાં. તમે જોઈ શકો છો 4-4 મંદિરના ડેમોમાં ઝરોખા આવી જશે બંને બાજુ ઠાકોરજી માટે, બંને બાજુ ઝરોખા આવી જાય છે ઠાકોરજીના. આ બધો શિંગાર મેં જ્યારે તમને ઉત્સવ પ્રમાણે બતાડ્યો, ઠાકોરજીના જે આપણે ઓછો હોય છે ઉત્સવો હોય છે, જે તમે બધા જોઈ શકો છો. જેમ દેવ દિવાળીમાં આપણે તુલસી વિવાહ હોય તો આ પ્રમાણે કરી શકો છો, ઉપર ગાર્ડનમાં પણ કરી શકો છો. સાદી રીતે ઉત્સવ ન હોય કે દેવ દિવાળીના મેરેજ ન હોય તો સાદી રીતે પણ તમે આવી રીતે બધું ડેકોરેશન કરી શકો છો મારા મંદિરમાં. બાકી બધા મારા વિડીયો તમે નીચે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો, જતીન ધંધુકિયા નામની ચેનલમાં સબસ્ક્રાઇબ કરી અંદર તમે બાકીના બધા વિડીયો જોઈ શકો છો. એમાં સાઇઝ પ્રમાણે આ રીતનો બધો શિંગાર છે. સાઈડમાં સૈયા, ઘણી લોકોને રિક્વાયરમેન્ટ ઠાકોરજીની ઉપર જે સૈયા છે તો સાઈડમાં સૈયા કરવી હોય તો પણ થઈ જાય છે. એનો એક નવો વિડીયો આવવાનો છે યુટ્યુબમાં થોડાક સમયમાં, એનો પણ હું મૂકીશ યુટ્યુબમાં. મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખશો તેનો નાનકડો એક વિડીયો બનાવવાનો છું, એ પણ આવી જશે કે સાઈડમાં સૈયા ઠાકોરજીને રાખવાથી કેવું થાય છે. તમે બધી ઠાકોરજીની સેવામાં સાથે સાથે બધા ધોળ ગીત આવી રીતે આવી જશે. બાકી તમારે કાંઈ પણ વધારે જાણકારી જોઈતી હોય તો મારો નંબર નીચે તમારે આવે જ છે સ્ક્રીન પર, તમે મારો કોન્ટેક્ટ કરી બાકીની જાણકારી મારી પાસે મેળવી શકો છો. સાઇઝ પ્રમાણે ભાવ પ્રમાણે બધું તમે જાણી શકશો મને ફોન કરીને. ને એ મારો વોટ્સઅપ નંબર જ છે, મને મારો વોટ્સઅપ નંબરમાં જય શ્રી કૃષ્ણ કરીને મેસેજ કરશો તો પણ બધી ડિટેલ્સ તમને વોટ્સઅપ કરી આપીશ, જે સાઇઝ છે મારી લિંક છે બધું તમને મોકલી આપીશ. બધા વિડીયો જોયેલા તમે, બસ જોઈને તમે જોઈ લેજો વિડીયો, અને કાંઈ પણ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો મારા મોબાઈલ ઉપર તમે. સાડા ચાર ફૂટ 2 ફૂટથી સ્ટાર્ટ થાય છે પહોળાઈમાં, 2 ફૂટ છે, 2.5 ફૂટ છે, 3 ફૂટ, 3.5, 4, 4.5, પછી જે તમારી રિક્વાયરમેન્ટ હશે સાઇઝ પ્રમાણે
ઓછી સાઇઝ હોય તો પણ અમે બનાવી આપીએ છીએ. મારો જૂનો એક વિડીયો છે જ યુટ્યુબમાં, તમે જઈને જોઈ શકશો કે એક ભાઈને રિક્વાયરમેન્ટ એવી હતી કે ઓછી સાઇઝ, નાની સાઇઝ હતી. અમારી 21 આવે છે ઊંડાઈ, હાઇટ મારી 45 ઇંચ આવે છે, હાઇટ છે મારી 45 ઇંચ, ઊંડાઈ 21 ઇંચ છે. તો એ ભાઈને એવી રિક્વાયરમેન્ટ હતી કે મારા 21 ઇંચ નથી, મારી પાસે 17 ઇંચ જ છે. તો પણ મેં એને બધી ફેસિલિટી જે ઠાકોરજીની સુખ સેવા કહેવાય છે આ બધી પૂરી પાડી દીધી છે. એ વિડીયો તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ.